આમ તો યુટ્યુબર નીતિન જાની એટલે કે ખજૂર ભાઈ પોતાની કોમેડીથી સૌ કોઈને હસાવતા હોય છે, પણ તેમનું સંવેદનાયુક્ત સેવાનું સ્વરૂપ જોવા મળ્યું અમરેલીના રાજુલા વિસ્તારમાં. કથીવદર ગામના જસુબેનના પરિવારમાં કોઈ નથી અને તેમનું મકાન પણ વાવાઝોડાથી તૂટી પડ્યું. આ પીડાની અનુભૂતિ કરી ખજૂરભાઈ તેમનું ઘર બનાવવા લાગ્યા. વાવાઝોડામાં પડી ગયું, થોડું ઘણું અનાજ હતું, એ થોડું કમ્યાનું પલળી ગયું, થાંભળા તઈ તૂટી ગયા. પછી કાંક ક્યાંય જાતરી કમે પાવડે કરી, મારી તો દાડિયા નથી થતી, તો મારે વાપરવા નહીં હાંધા છે, મારે વાપરવા નહીં હાંધા છે, દૂધ પડી લાવવા નહીં હાંધા છે, મારે દાડી કરવા જાય ને તો અહીંયા ખા દાડી હવે ફેરી તો થતી નથી મારીથી, હળવી દાડી હોય કરું કપાહ હોય છે, કોઈ હળવી નેદણી છે એવી કરું, બીજી માથી કઈ દાડી થતી નથી. જસુબેન છે, એમનું ઘર છે, પોતે નિરાધાર છે, એમની આગળ પાછળ કોઈ નથી, એટલે અમે એમનું ઘરનું બધું જોયું અને ખબર પડી કે એમનું ઘર વાવાઝોડામાં પડી ગયું છે, એટલે અમે વિચાર કર્યો કે બેનનું આપણે ઘર બનાવીએ. પોતે નિરાધાર છે અને ઉંમરલાયક બેન છે. અને અહીંયા આવીને એક વાત હું જરૂર કહીશ કે બે અમે તો મહેનત કરી જ રહ્યા છે, પણ સાથે સાથે જસુબેન પણ મહેનત કરી રહ્યા છે. આ સમગ્ર કામગીરી દરમિયાન નીતિનભાઈને કમરના ભાગે પથ્થર પડતા ઈજા પણ થઈ, તેમ છતાં મક્કમ મન રાખી કામ શરૂ રાખ્યું. આ સાથે જ તેઓ અન્ય લોકોને પણ અપીલ કરે છે. જે ઘરથી બેઘર થયા છે એમના માટે નીતિનભાઈની ટીમે પ્રશંસનીય કામ કર્યું છે. આ સૂચવે છે કે સમાજની પીડા પર સમાજના જ લોકો દ્વારા મલમ લગાવવામાં આવે તો તેના પર ઝડપથી રૂઝ આવતી હોય છે. આવશ્યકતા છે આપણે આગળ આવવાની. ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમરેલીથી હસમુખ રામાણીનો રિપોર્ટ.